માં સોશિયલ મીડિયાથી લાખોની ઠગાઈ આચરવામાં આવે છે, તો લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવે છે. વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું અને વોટ્સએપ ગ્રુપ બનાવીને 21 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવે છે. સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવે છે ત્યારે ક્લબના નામનું ગ્રુપ બનાવીને આ પ્રકારે ઠગાઈ આચરવામાં આવી હતી. વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું અને વોટ્સએપ ગ્રુપ બનાવ્યા બાદ 21 લાખ રૂપિયાની ઠગાઈ આચરવામાં આવે છે. તો સોશિયલ મીડિયા થકી આ પ્રકારે લાખો રૂપિયાની ઠગાઈ કરી નાખવામાં આવે છે ત્યારે આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ક્લબના નામનું ગ્રુપ બનાવીને છેતરપિંડી આચરવામાં આવી હતી ત્યારે હાલ આ સમગ્ર મામલામાં સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવે છે. તો લાખો રૂપિયાની છેતરપિંડી સોશિયલ મીડિયાના માધ્યમથી કરવામાં આવે છે. 21 લાખ રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી. સૌપ્રથમ વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું અને વોટ્સએપ ગ્રુપ બનાવ્યા બાદ 21 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી. તો આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવે છે અને હાલ આ સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ક્લબના નામનું ગ્રુપ બનાવીને આ પ્રકારે છેતરપિંડી આચરવામાં આવી હતી. ક્લબના નામનું વોટ્સએપ પર ગ્રુપ બનાવવામાં આવ્યું હતું અને આ ગ્રુપ બનાવ્યા બાદ 21 લાખ રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી છે. તો હાલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલામાં ફરિયાદ નોંધવામાં આવે છે અને આ સમગ્ર મામલામાં હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવે છે. તો સોશિયલ મીડિયા થકી આ પ્રકારે છેતરપિંડી આચરવામાં આવે છે. નવસારીનો આ બનાવ છે જ્યાં સોશિયલ મીડિયાથી લાખોની ઠગાઈ કરવામાં આવે છે.